ત્યારબાદ ધીમે ધીમે વાતાવરણમાં પલટો પણ આવ્યો હતો એકંદરે કહી શકાય કે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ધીમે ધીમે છવાયેલો છે જોવા મળી રહ્યો છે અને આકાશમાં અત્યારે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ઝરમર તો ક્યાંક છૂટાછવા વરસાદ તો ક્યાંક મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે અલગ અલગ વિસ્તારમાં જે પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે પરિસ્થિતિ પણ બદલાયેલી જોવા મળી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં તો જે પ્રકારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તેને લઈને પણ વાહન ચાલકોને અનેક ઘણી મુશ્કેલી થતી જોવા મળી રહી છે તો આ જ અંગે વધુ વિગત જણાવવા માટે અમારી સાથે સંવાદદાતા આનંદ જોડાઈ ગયા છે જે આનંદ જે પ્રકારે ભેગો મુશળધાર થઈ રહ્યા છે જામનગરની અંદર પરિસ્થિતિ અત્યારે ત્યારે કેવી છે જો નિષ્ઠા વાત કરવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં આમ તો વરસાદ આવી રહ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર વરસાદે સારી મહેરબાની પણ કરી છે કહી શકાય કે જો જામનગરની વાત કરવા જઈએ તો અત્યાર સુધી જો સિઝનનો છે એકત્રીસ ટકા સુધીનો વરસાદ પડી ગયો છે અને આગળ પણ પડવાની શક્યતા છે કાલાવડ જે છે ત્યાં આગળ ખૂબ વરસાદ છે સાથે સાથે ત્રણથી ચાર જે તાલુકા છે એ તાલુકામાં પણ વરસાદ પડી રહ્યો છે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ અને સૌથી મોટી સમસ્યા અત્યારે ત્યાં આગળ ટ્રાફિકની ઊભી થઈ છે જે રીતે ત્યાં ના રોડ રસ્તાઓ છે સાહેબ થોડા સાંકળા છે અને ત્યાં આગળ એક ટ્રક ફસાઈ ગઈ હતી જેના કારણે આખો ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો એટલે કે કહી શકાય કે જામનગરની અંદર પણ સરેરાશ જે વરસાદ છે ખૂબ સારી રીતે પડી ગયો છે જામનગરના જે મોટા બે તળાવો છે કે જેને કદાચ ત્યાંનું હૃદય કહી શકાય છે એવા બે તળાવોમાં પણ નવા નીરની આવક થઈ છે જેના કારણે જામનગરવાસીઓ ત્યાં આગળ સહેલાણી બની અને ત્યાં આગળ ટહેલવા પણ ગયા છે જે નિષ્ઠા

એટલે જો વરસાદ સપ્રમાણ થાય છે તો તો ખેડૂતોને ખૂબ આનંદની લાગણી અનુભવાય છે પણ જો જ્યારે વરસાદમાં અતિશયોક્તિ જોવા મળે છે એટલે કે વરસાદ વધારે જોવા મળે છે ત્યારે સો ટકા ખેડૂતોની મુશ્કેલીઓ ઊભી થાય છે કેમ કે જ્યારે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે જ્યાં સુધી પાણી ઓસરતા નથી ત્યાં સુધી ખેડૂત નવી ખેતી કરી નથી શકતો એના પહેલાં જે કદાચ એને વાવણી કરી હોય કે ખાતરનું પૂજન કરેલું હોય ત્યારે પણ જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે એના જે બિયારણનો ખર્ચ અને ખાતરનો ખર્ચ પણ પાણીમાં જતો રહેતો હોય છે એટલે કે આ તો કુદરત ઉપર આધારિત છે એમાં આપણે કોઈને દોષ નથી આપી શકતા પણ જો સક્ષમ પાણી મળી રહે તો ખેતી અને ખેડૂત બંને પણ ખુશખુશાલ જોવા મળે છે જે અત્યારે તો જે પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે ખેતરોમાં જ્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ખેડૂતોની શું માંગ છે અને અત્યારે તેને લઈને તંત્ર કયા પ્રકારના પગલાં પણ લઈ રહી છે આમ જોવા જઈએ તો નિષ્ઠા ગુજરાત સરકારમાંથી સારા પગલાં લેવાઈ રહ્યા છે આપણા માન્ય મુખ્યમંત્રી પણ હવાઈ સફર કરી અને બધી જગ્યાએ જે તાજ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે હેલિકોપ્ટર દ્વારા જુદી જુદી જગ્યાએ જેને કેટલું કેવું નુકસાન છે એમાં તંત્ર શું કામગીરી કરી શકે છે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જો ખાસ ખેડૂતોની જ વાત કરવામાં આવે નિષ્ઠા તો ખેડૂતોને જ્યાં સુધી પાણી ખેતરમાંથી ઓસરશે નહીં ત્યાં સુધી કદાચ એમની માહિતી આપણે ચોક્કસપણે નહીં આપી શકીએ એનું કારણ છે કે અમુક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભર ઈ ગયું છે અને જે ઊંચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ઓછું જોવા મળે છે એટલે કે જ્યાં સુધી નીચાણવાળા વિસ્તારોમાંથી સંપૂર્ણ પાણી વહી ના જાય અને જ્યારે જમીન બહાર ના આવે ત્યાં સુધી તો કહી શકાય કે ખેડૂતોની મુશ્કેલીમાં સહેજ વધારો થશે જે નિષ્ઠા જે પ્રકારે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે તે અંગેના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે જામનગરના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે વરસાદ થઈ રહી છે જામનગર પ્રોપર શહેરની વાત કરવા જઈએ તો જામનગર શહેરની અંદર વરસાદ પડે છે પણ જ્યાં જે ડ્રેનેજની સિસ્ટમ છે ત્યાં આગળ સારી માહિતી મળી શકે છે જેના કારણે પાણી ઓસરી જાય છે પણ જે આજુબાજુના ચાર તાલુકાઓ છે એ ચાર તાલુકાની અંદર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે નિષ્ઠા જી આભાર સમગ્ર વિગતો આપવા બદલ તો જે પ્રકારે તંત્ર તરફથી તમામ પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે જગતના તાતના માથે જાણે આફત ઊભી હોય તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે ગાબડાઓમાં જે પ્રકારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ખેતરોમાં જે પાણી ભરાયું છે તેને લઈને ઊભા પાકને અનેક ઘણું નુકસાન થઈ શકે છે ખેડૂતોને ખાસ કરીને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે